નર્મદા જિલ્લો એશિયામાં સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમ માટે પ્રખ્યાત છે. ત્યારે સરદાર સરોવરની ડેમની નજીક આવેલા તિલકવાડા તાલુકાના અંતરિયાળ ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. નર્મદા જિલ્લો એશિયાનો સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમ માટે પ્રખ્યાત છે. ત્યારે સરદાર સરોવર ડેમની નજીક આવેલા તિલકવાડા તાલુકાના અંતરિયાળ ગામડાના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમમાં વિપુલ પાણીનો જથ્થો છે. આ ડેમનું પાણી સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સુધી ભલે પહોંચી રહ્યું હોય, પરંતુ આસપાસના તાલુકાઓના ગામડાઓની સ્થિતિ દીવા તળે અંધારા જેવી છે. કેટલાક ગામોમાં પાણી નથી પહોંચતું તો કેટલાક ગામોમાં તંત્રની બેદરકારીના કારણે પાણી પહોંચતું હોવા છતાં લોકો પાણીથી વંચિત રહી જાય છે. વાત છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામની. અહીં નર્મદાનું પાણી તો પહોંચે છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આ ગામના આદિવાસી લોકો આજે પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. એક તરફ સરકાર ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાની વાત તો કરે છે, પરંતુ આ દાવાઓ અંતરિયાળ ગામડાઓમાં ખોટા સાબિત થાય છે. આ ગામની વસ્તી આશરે 500ની છે અને વંઢ ગામમાં નર્મદાનું પાણી જ જાય છે. 3 જેટલા હેન્ડપંપ અને 2 હોજ અને 1 ટાંકી પણ છે, પરંતુ સમસ્યા એમ છે કે હેન્ડપંપમાં ક્ષારવાળું પાણી આવે છે અને ટાંકી નીચી અને નાની હોવાથી ગામમાં ઘરો સુધી પાણી નથી પહોંચી શકતું તેવું ગામ લોકોનું કહેવું છે. જેથી ગામની આદિવાસી મહિલાઓને ઢોળ ઢાકરને પીવા માટે જે પાણી હોજમાં ભરવામાં આવે તે લાઇનમાંથી પાણી ભરવા ફરજ પડે છે. પાણી ભરવા માટે આદિવાસી મહિલાઓની મોટી સંખ્યામાં લાઇન લાગી હોય છે અને મહિલાઓમાં અંદરોઅંદર વારંવાર ઝઘડાઓ પણ થાય છે અને આ જગ્યાએ ખૂબ ગંદકી પણ છે અને જો આવું ગંદુ પાણી પીવાથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ એક મોટો પ્રશ્ન છે. ગામ લોકો વારંવાર પંચાયતમાં સરપંચ અને તલાટીને પણ રજૂઆત કરી છે, પણ તેમને વંઢ ગામમાં પાણીની સુવિધા કરવામાં કોઈ રસ હોય તેમ લાગી રહ્યું નથી. વંઢ ગામમાં નર્મદાના પાણીની પાઇપલાઇન તો આવેલી છે અને ટાંકી પણ છે, પરંતુ ટાંકી નીચે હોવાથી પાણી આખા ગામમાં પહોંચતું નથી. જેથી ગામ લોકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે પાણીની સુવિધા કરી આપવામાં આવે. સરકાર દ્વારા આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓનો જે અભાવ છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવું રહ્યું. અમારા ગામમાં પાણીની તકલીફ છે. અમારા ગામમાં એક જ કૂવો છે, એક જ હેરો બનાવેલો છે. ત્યાં ઢોળ પાણી પીવે છે અને માણસ પણ ત્યાં જ પાણી પીવે છે. ત્યાં રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોણ લે છે? અમારા ગામમાં એક ટાંકી છે પણ નાની ટાંકી છે. ગામમાં પૂરું પાણી પાડતા નથી. અમારા ગામની નજીક નર્મદા ડેમ આવેલો છે, તે વંઢ ગામમાં પાણી આવતું નથી. ભીલ સોમાભાઈ ભાઈ લાગે આ તકલીફ જ છે. પછી અમારે પાણીની સુવિધા તો જોઈએ જ, અને પાણીની સુવિધા જોઈએ એટલે બેનો નાના નાના બાળકો લઈને આ તાપ તડકાનીમાં પાણી આટલું થોડું પાણી આવે છે તો એમાં બેનો ઢવડાવવાની છોકરુંને નહીં નવડાશ તો ખાવાનું બનાવવાની પણ નવડાશ નથી બહેનોને. અને અહીં પાણી લેવા આવે તો ઝઘડા લાઈન પડે, પડા પડી ઢોળ આવી જાય. તો આટલી ગંદકી મેં અમારે પાણી પીવાનું અને આટલા કોલેરો ફાટે તો કોણ અમારી જવાબદારી લે? મને કોલેરો થાય તો અમારા બાળકને પણ થાય. તમે જવાબદારી લેતા હોય તો અમે આ ગંદકીની મેં પાણી પીયા કરીએ છે એટલું તમારે વિચારવાનું હોય. એટલે આટલું તમે સુવિધા મને કરી આલો તો સારું. આ નાના નાના બાળકોની અંદર અમારે પછી આ ઊભું ના રહેવું પડે લાઈનમાં. એટલે અમારે પાણીની સુવિધા વધારે કરવી જોઈએ. અને ટાંકી અમારી છે, આટલી ટાંકી છે, એને એટલી ટાંકીમાં અમારે પાણી કાનું પોષણ થાય અમારે? હે, એટલે આખા ગામનું પાણી પોષણ ના થાય, ઢોળોને ના થાય કે અમારું બૈરોનું ના થાય, કોઈનું પાણી પોષણ ના, નાહવાનું પાણી નથી મળતું. પછી શું કરીએ અમે? કેમ, શું નામ તમારું? કોકિલાબેન. ગામ પીવાના પાણીની સમસ્યા તે ગામ લોકો દ્વારા જણાવવામાં આવેલ છે. જે બાબતે અમારા દ્વારા યોગ્ય તપાસ કરી અને ગ્રામજનોને તેઓને અનુકૂળતા મુજબ જ્યાંથી પાણી પીવાલાયક ધરાવે છે ત્યાંથી તેમને પૂરી પાડવા માટે યોગ્ય કાર્યવાહી કરીશું. તેમજ હાલમાં વંઢ ગામે 3 બોર કાર્યરત છે, પરંતુ જે ગ્રામજનોની માગણી છે કે આ બોરમાંથી અમને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તો એ દિશામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવશે.
શું નામ તો? નામ નીતિન પટેલ, તાલુકા વિકાસ અધિકારી, તિલકપુર.